Hello dear students, myself Ashish Kacharya, and today we discuss topic related to estimating, costing and valuation. In today's topic, discuss about the unit number 4, rate analysis. So, first of all આપણે એ જોઈએ કે આપણે આ વિડિયો લેક્ચરની અંદર કયા કયા ટોપિક્સ છે તે કવર કરવાના છીએ. એમાંનો પહેલો પહેલો ટોપિક છે કે ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન ટાસ્ક વર્ક, એટલે કે ટાસ્ક વર્કને અસર કરતા પરિબળો વિશે જોવાનું રહેશે. તે પછી આવશે લેબર રિક્વાયર્ડ ફોર ડિફરન્ટ વર્ક, એટલે કે વિવિધ પ્રકારના કામો માટે જોઈતા મજૂર અને કારીગરો, બરોબર, એના વિશે આપણે જોશું કે કયા કામ માટે કેટલા મજૂર અથવા તો કેટલા કારીગરની આપણે જરૂર પડે છે. એ પછી છે માર્કેટ રેટ્સ ફોર મટીરિયલ, એટલે કે માર્કેટના જે ભાવ રહેલા છે અલગ અલગ મટીરિયલ માટેના, બરાબર, અલગ અલગ આઇટમ્સ માટેના, તેના વિશે પણ આપણે જોશું. અને તે પછી છે લેબર રેટ, એટલે કે અલગ અલગ મજૂરોના જે ભાવ રહેલા છે તેના વિશે પણ આપણે જાણશું, બરાબર. તો આ ચાર ટોપિક છે એ આપણે આ વિડીયો લેક્ચરની અંદર જે કવર કરવાના છીએ, જેની અંદર છે પહેલો વહેલો છે ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન ટાસ્ક વર્ક, એટલે કે ટાસ્ક વર્કને અસર કરતા પરિબળો. તો જો ટાસ્ક વર્કને અસર કરતા પરિબળો કયા કયા રહેલા છે, તો ટાસ્ક વર્કને અસર કરતા પરિબળો છે એ નીચે મુજબ છે. એમાંથી પહેલું જોવું છે કે નેચર ઓફ વર્ક, એટલે કે કામનો પ્રકાર કઈ રીતનો છે. તે એમાં આપણે જોઈએ તો કે એક્સ્કેવેશન ઇન સોફ્ટ સોઇલ અથવા તો હાર્ડ સોઇલ ઓર રોક, એટલે કે આ ત્રણેય છે એ અલગ અલગ વસ્તુ થઈ જાય અને એની અલગ 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 આપણે મજૂરોની જરૂર પડતી હોય, અલગ અલગ એના રેટ અલગ અલગ લાગે. એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે કઈ રીતે એના અલગ અલગ છે એનો રેટ આવે છે, બરોબર. એટલે ખોદાણ માટે, સામાન્ય માટી, સખત માટી, કળકળ માટી હોય તો એ ત્રણે ત્રણ છે એ કામના પ્રકાર કેવા થઈ જાય, અલગ અલગ થઈ જાય છે. તે પછી છે વેધર કન્ડિશન. ધ વેજ ઓફ લેબર ઇઝ વેરિયેબલ ફેક્ટર્સ એન્ડ વિલ વેરી ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ, પર્સન ટુ પર્સન એન્ડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ, એટલે કે કામના સ્થળની આબોહવા. મજૂરોનો ભાવ છે, બરોબર, મજૂરોના જે રેટ્સ રહેલા છે એ વેરિયેબલ ફેક્ટર્સ છે, એટલે કે એ અલગ અલગ જગ્યાએ છે એ અલગ અલગ રહેલા હોય છે. એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય, માણસ દીઠ અલગ અલગ હોય અને સમય પ્રમાણે પણ અલગ અલગ હોય. તે સિવાય સમય વધારે ગરમી, ઠંડી કે વરસાદમાં જો કામ કરવાનું હોય તો શું થાય છે, તો કે ટાસ્ક વર્ક ઘટે છે, ઉપર એના લીધે છે એ અસર કરે છે. તે પછી આવે લોકેશન ઓફ સાઇટ. વેન ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ વર્ક ઓન હાઇટ ઓર ઓન અન્ડ્યુલેટિંગ ગ્રાઉન્ડ, તો ટાસ્ક વર્ક વિલ રિડ્યુસ, એટલે કે કામના સ્થળની પરિસ્થિતિ, બરોબર, કઈ જગ્યાએ છે, વધુ ઊંચાઈ પર કામ કરવાનું હોય તો ખાડા ટેકરાવાળી જમીન પર કામ કરવાનું હોય તો તે શું કરે છે, ટાસ્ક વર્કને શું કરે છે, અસર કરે છે, બરોબર. તે પછી છે એક્સપિરિયન્સ સ્કિલ એન્ડ ટ્રેનિંગ ઓફ અ પર્સન, કારીગર કે મજૂરોના અનુભવ, હોડત અને તાલીમ આ પણ શું કરે છે, ટાસ્ક વર્કને અસર કરે છે. તે પછી આવે વેધર. Whether the work is to be carried out on daily wage basis or on a piece of work, બરાબર, એટલે કે કામ છે એની કઈ રીતે કરવાનું છે, એની કઈ રીતની કન્ડિશન્સ છે, ધારો કે એ રોજના રોજ ઉપર આપણે દીધું છે અથવા તો ઉધડું કામ દઈ દીધું છે, બરાબર. જો ઉધડું કામ કરવાનું હોય તો ટાસ્ક શું આપણને મળે છે, વધારે મળે છે. રોજનું રોજ કામ કરવાનું હોય તો ટાસ્ક વર્ક આપણને ઓછું મળે છે. તે પછી ફિઝિકલ ઓર સાયકોલોજીકલ કન્ડિશન ઓફ લેબર, એટલે કે કારીગર કે મજૂર જે છે એની શારીરિક અને માનસિક સ્થિતિ કેવી રહેલી છે, તે પણ ખાસ આપણને અસર કરે છે ટાસ્ક વર્ક ઉપર, બરાબર. તે પછી આવે છે લેબર વેજ, બરાબર. હાયર લેબર વેજ મે ગીવ હાયર ટાસ્ક વર્ક, એટલે કે મજૂરીનો દરજ્જો તમે વધુ આપો તો તમને ટાસ્ક વર્ક કેવું મળે, વધુ મળે. શું કામ, તમે કે જેમ જેમ તમે પૈસા જેને કોઈ પણ માણસને વધારે આપીએ એમ શું કરશે, તો એ પોતાનું કામ શું કરે છે, વધુ કરે છે, બરોબર. પછી ઇન્સેન્ટિવ ઓફ ધ લેબર, એટલે કે જે લેબરને પ્રોત્સાહન પૂરું પાડવું, સારું કામ કરનારા મજૂર અને કારીગરને પ્રોત્સાહન મળે તો તે શું કરે છે, પોતાનું કામ વધારે કરે છે અને વધુ સારું કામ કરવા માટે એને પ્રેરાય છે, બરાબર. એટલે એને એક્સ્ટ્રા પૈસા અથવા તો એને કંઈ એવું આપણે ઇનામ આપીએ કે જેથી શું થાય, તો કે એ કામ વધુ કરે. એ પછી આવે સ્પેસિફિકેશન. ઇફ ધ સ્પેસિફિકેશન ઓફ વર્ક આર રિજિડ, ટાસ્ક વર્ક
is be less or vice versa. એટલે કે સ્પેસિફિકેશન જે છે બરોબર કેવું હોય તો કઈ વધારે પ્રકારનું રિજિડ હોય તો ટાસ્ક વર્ક શું થઈ જાય છે તો કે ઓછું થઈ જાય છે, અને જો એ નોર્મલ બનાવેલું હોય તો એ શું થઈ જાય છે ટાસ્ક વર્ક આપણને વધુ મળે છે. તો એ પછી છે નંબર ઓફ લેબર્સ વિથ સન એન્ડ આર્ટિસ્ટ બરોબર, એટલે કે કારીગરો જે છે બરોબર એની સંખ્યા કેટલી રહેલી છે. જો પૂરતી સંખ્યામાં મજૂરો કે લેબર્સ છે આપણી પાસે હાજરમાં ન હોય તો ટાસ્ક વર્ક શું થઈ જાય છે ઘટી જાય છે બરોબર, અને એની જગ્યાએ તમારી પાસે વધારે લેબર્સ અથવા તો વધારે આર્ટિસ્ટ છે એ હોય તો તમારી પાસે ટાસ્ક વર્ક કેવું મળે છે વધુ મળે છે. બરોબર આ બધા જે હતા એ શું હતા તો કે ટાસ્ક વર્કને અસર કરતા પરિબળો હતા. ફરી એક વખત આપણે જોઈ જઈએ કે ટાસ્ક વર્કને અસર કરતા પરિબળો ક્યાં ક્યાં રહેલા છે. તેમાં પહેલી પેલું આવે કામનો પ્રકાર, એટલે કે ખોદાણ માટે સામાન્ય માટી કે સખત માટી કે ખોદકામ માટી હોય તો એના ત્રણેય માટે અલગ અલગ છે એ ટાસ્ક વર્ક આપણને મળે છે. તે પછી છે કે કામના સ્થળની આબોહવા બરોબર, ત્યાં કેવું વાતાવરણ રહેલું છે, તે વધારે ઠંડી વધારે ગરમી કે વરસાદમાં કામ કરવાનું હોય તો ટાસ્ક વર્ક શું થઈ જાય છે ઘટી જાય છે. તે પછી આવે કામના સ્થળની પરિસ્થિતિ, કામના સ્થળનું લોકેશન કેવું છે, તે વધુ ઊંચાઈ પર કામ કરવાનું હોય કે ખાડા ટેકરાવાળી જમીન પર કામ કરવાનું હોય તો ટાસ્ક વર્ક શું થઈ જાય છે ઘટે જ છે, અને તે જગ્યાએ તો સમતળ જમીન ઉપર કામ કરવાનું હોય તો ટાસ્ક વર્ક શું થાય છે આપણને વધુ મળે છે. તે પછી આવે છે કારીગર કે મજૂરોના કામનો અનુભવ અને આવડત અને તાલીમ, મજૂરને કેટલી તાલીમ મળેલી છે, એના પાસે પોતાની કેટલી સ્કિલ છે અને એનો અનુભવ એક્સપિરિયન્સ કેટલો છે એ પણ ખાસ ટાસ્ક વર્ક ઉપર અસર કરે છે. પછી છે કારીગર કે મજૂરી છે એની શારીરિક અથવા તો માનસિક સ્થિતિ, તે પોતે છે એ શારીરિક રીતે પૂરતો સક્ષમ છે અથવા તો એને કોઈ મેન્ટલી કોઈ પ્રેશર નથી એ પણ ખાસ અસર કરે છે. એ પછી આવે કે કામ છે એ રોજિંદી પગાર ઉપર અથવા તો જે ઉધળ રીતે આપેલું છે કે નહીં, એટલે કે જો કામ છે એ ઉધળું આપેલું હોય આપણે બરોબર તો શું થાય છે આપણને ટાસ્ક વર્ક વધુ મળે છે, જ્યારે રોજિંદી પગાર ઉપર આપેલું હોય તો આપણને ટાસ્ક વર્ક છે એ શું મળે છે ઓછું મળે છે. તે પછી આવે છે મજૂરોના દર, એટલે કે તેના રેટ્સ, તો મજૂરોનો દર વધુ હોય તો ટાસ્ક વર્ક કેવું મળે છે વધુ મળે, કોઈ પણ તમે વ્યક્તિને વધારે પૈસા આપો કામ કરવા તો એ તમને કામથી સારું કરીને જ આપવાનો છે. તે પછી આવે કે પ્રોત્સાહન પૂરું પાડવું, વેલફેર ફંડ કરવો, તેમાં શું આવશે તો કે સારું કામ કરનારા મજૂરો અને કારીગરોને પ્રોત્સાહન મળે તો કામ તે શું કરશે વધુ કરશે, અને તે બીજા વ્યક્તિઓને પણ વધુ કામ કરવા માટે શું કરશે ફેરશે બરોબર, એટલે કે એને પ્રોત્સાહન આપશે બીજા કારીગરોને. તે પછી હવે કામની ગુણવત્તા, એટલે કે જો સ્પેસિફિકેશન કડક હોય તો ટાસ્ક વર્ક કેવું થઈ જાય છે ઓછું મળે છે, જ્યારે એના જ વિપરીત સ્પેસિફિકેશન બહુ કડક ન હોય તો આપણને ટાસ્ક વર્ક શું મળે છે વધુ મળે છે. તે પછી આવે છે કારીગર અને મજૂરોની સંખ્યા જે છે તે પણ એક ટાસ્ક વર્ક ઉપર અસર કરે છે. કઈ રીતે અસર કરે છે તો કે મજૂરોની જે સંખ્યા છે બરોબર એ પૂરતી ન હોય તો ટાસ્ક વર્ક શું થાય છે ઘટે છે, એટલે કે ઓછા મજૂરો હોય તો શું થાય છે ટાસ્ક વર્ક ઘટે છે, જ્યારે મજૂરો અને કારીગરની સંખ્યા આપણે પૂરતા પ્રમાણ હોય અથવા તો આપણી પાસે વધારે હોય તો ટાસ્ક વર્ક આપણને વધુ મળે છે બરોબર. આ બધા જ હતા એ શું હતા તો કે ટાસ્ક વર્કને અસર કરતા પરિબળો હતા. નેક્સ્ટ આપણે જોઈએ કે લેબર રિક્વાયર્ડ ફોર ડિફરન્ટ વર્ક, એટલે કે વિવિધ પ્રકારના કામો માટે જોઈતા મજૂરો અને કારીગર, અલગ અલગ કામ માટે કેટલા મજૂરો અને કેટલા કારીગર જોઈએ છે તે આપણે જોઈ. નેશનલ બિલ્ડિંગ ઓર્ગેનાઇઝેશન એટલે કે NBOએ નક્કી કર્યા મુજબ વિવિધ કામો માટે મજૂરો અને કારીગરોની સંખ્યા જે છે એ આપણે નીચે મુજબ આપણે જે ટેબલ આપેલું છે એના મુજબ રહેશે. તો એ આપણે જોઈએ એની અંદર ફર્સ્ટ છે કે અર્થવર્ક ઇન એક્સકેવેશન અપ ટુ 1.5 મીટર ડેપ્થ ઇન્કલુડિંગ થ્રોવિંગ એક્સકેવેટિંગ મટીરિયલ વિધિન અ લીડ ઓફ 30 મીટર, એટલે કે સામાન્ય માટીમાં 1.5 મીટરની ઊંડાઈ સુધી પાયાનું ખોદાણ કામ અને ખોદેલી માટીને 30 મીટરના અંતર સુધી દૂર ફેંકવાનું કામ છે બરાબર, એની ક્વોન્ટિટી ઓફ વર્ક કેટલું રહેશે તો કે 1000 ક્યુબિક ફૂટ અથવા તો
28.30 m³. તો એમાં અંદર આપણે મજૂરીની સંખ્યા કેટલી જશે? તો કે 5 બિલ્ડર અને 4 લેબર, એટલે કે 5 જી છે એ પુરુષ મજૂર અને 4 છે એ તમે સ્ત્રી મજૂરી રાખી શકો, અથવા તો પુરુષ મજૂર પણ રાખી શકો. બરાબર. તે પછી આવે છે રિફિલિંગ એક્સકેવેટેડ અર્થ ઇન ફાઉન્ડેશન ક્લીન એટસેટ્રા ઇન્ક્લુડિંગ કન્સોલિડેશન ઇન 15 સેન્ટીમીટર થીક લેયર, એટલે કે ખોદેલી માટીનું પાયાની બાજુઓમાં અને પ્લિન્થમાં 15 સેન્ટીમીટર સુધીની જાડાઈના સ્તરોમાં પૂર્ણિકામ અથવા અને પાણી છટીને કુટાઈ સાથે જો કામ કરવાનું હોય તો એમાં કેટલા મજૂરો જોઈએ? તેમાં વર્ક કેટલું છે? તો કે 1000 ક્યુબિક ફૂટ. અને એને મીટરમાં માપીએ તો આપણને કેટલું મળે છે? તો કે 28.30 મીટર ક્યુબ. બરાબર. તો એની અંદર કેટલા મજૂરો જોશે? તો કે 3 બિલ્ડર, 2 મજૂર અને 0.5 ભિસ્તી. એટલે કે આની અંદર તમારે કેટલા આપણે મજૂરો જોશે? તો કે 3 પુરુષ મજૂર જોશે, 2 મજૂર. એની અંદર તમે સ્ત્રી પણ રાખી શકો અથવા તો પુરુષ પણ રાખી શકો. અને 0.5 ભિસ્તી એટલે કે 1/2 ભિસ્તી, અને 1/2 દિવસ માટે બોલાવવાનો હોય એટલે તેના માટે 1/2. અને ભિસ્તી છે એ શું કામ કરે છે? તો કે પાણી છાંટવાનું કામ કરે છે. એ પછી આવે છે લેઇંગ સિમેન્ટ કોન્ક્રીટ ઇન ફાઉન્ડેશન ઇન્ક્લુડિંગ કોમ્પેક્શન, એટલે કે સિમેન્ટ ચૂનાનો કોન્ક્રીટને પાયામાં પાથરી અને તેની સાથે કુટાઈ કરવાનું કામ છે એ કેટલામાં કરવામાં આવે છે? તો કે 100 ક્યુબિક ફૂટ. બરોબર. એની જગ્યાએ આપણે મીટર ક્યુબમાં લઈએ તો કે 2.83 મીટર ક્યુબ. તો એની અંદર કેટલી વસ્તુની જરૂર પડે છે? તો કે 0.5 મેસન. મેસન એટલે કે કડી. એને ખાલી કામ સીંધવા માટે આવવાનું હોય કે આ રીતે કામ છે એ કરવાનું છે, એટલે એને ખાલી 0.25 એટલે કે 5 દિવસ જેટલો છે એનો પૈસા છે એ આપવામાં આવે છે. એ પછી 2 બેલદાર એટલે કે પુરુષ મજૂર અને 4. એ પછી 3 આવે લેબર એટલે કે 3 મજૂરો અને 3/4 પિસ્તી એટલે કે 0.75 જેટલો છે એ પિસ્તીના 1/2 દિવસ સુધી છે એ પિસ્તીને છે એ આપણે બોલાવવામાં આવે છે. એ પછી નેક્સ્ટ આપણે જોઈએ કે રેન્ફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ ઇન્ક્લુડિંગ લેઇંગ કોમ્પેક્ટિંગ એન્ડ ફિનિશિંગ એટસેટ્રા, એટલે કે આકૃષિ કામ માટેના કોન્ક્રીટને હોમવર્કમાં પાથરી અને કુટાઈ કરવા સાથે. બરોબર. કેટલા કામ માટે? તો કે એની ક્વોન્ટિટી રહેશે 100 ક્યુબિક ફૂટ, અને મીટર ક્યુબની અંદર જોઈએ તો એ કેટલી થઈ જશે? 2.83 મીટર ક્યુબ. તેની અંદર કઈ કઈ વસ્તુ અને કેટલા કયા મજૂરોની એની જરૂર પડશે? તો કે 0.25 મેસન એટલે કે ઘડીઓ. એ પછી 2 બેલદાર, 3 મજૂર અને 0.75 ભિસ્તી, એટલી વસ્તુની જરૂર પડે છે. તે પછી લેઇંગ રેન્ફોર્સમેન્ટ સ્ટીલ ઇન ફોર્મ વર્ક ઇન્ક્લુડિંગ કટિંગ બેન્ડિંગ પ્લેસિંગ ઇન પોઝિશન. બરોબર. એનું ક્વોન્ટિટી કેટલી રહેશે? કે 1 ક્વિન્ટલ અથવા તો 100 કેજી. બરોબર. એની અંદર શું જરૂર પડશે? તો 1 ફીટર એટલે કે લુહાર અને 1 બેલદાર એટલે કે 1 પુરુષ મજૂર. બરોબર. જે શું કરશે? તો કે સળિયા આપતો જશે અને જે ફીટર છે એ શું કરશે? તો કે એ સળિયા પાથરતો અને ગોઠવતો જશે. બરોબર. તે પછી આવશે બ્રિકવર્ક ઇન ફાઉન્ડેશન એન્ડ પ્લિન્થ વર્ક. બરોબર. તેની ક્વોન્ટિટી ઓફ વર્ક શું રહેશે? તો કે 10 મીટર ક્યુબ જેટલી રહેશે. તેની અંદર કેટલા લેબરની જરૂર પડશે? તો કે 0.5 મિસ્ત્રી. બરોબર. મિસ્ત્રીની જરૂર કેટલી થશે? તો 1/2 દિવસ પૂરતી. 7 છે એ મેસન એટલે કે કડિયા, 14 છે એ લેબર એટલે કે મજૂરો. બરોબર. અને 2 છે એ પીસ્ટ એટલે કે પાણી છાંટવાવાળા 2 જણાની જરૂર પડશે. બરોબર. તે પછી આપણે નેક્સ્ટ જોઈએ કે બ્રિકવર્ક ઇન સુપરસ્ટ્રક્ચર. બરોબર. એટલે કે સુપરસ્ટ્રક્ચરમાં ઇટનું 3-3 કામ કરવું હોય તો શું જશે? તેની ક્વોન્ટિટી ઓફ વર્ક કેટલું રહેશે? તો કે 10 મીટર ક્યુબ રહેશે. બસ. લેબર રિક્વાયર્ડ કેટલા રહેશે? તો કે 0.5 મિસ્ત્રી રહેશે, એટલે કે એ મિસ્ત્રી છે એને 1/2 દિવસ માટે બોલાવવામાં આવશે. 8 છે એ મેસન એટલે કે કડિયા રહેશે. 16 છે એ મજૂરો રહેશે અને 2 છે એ પીસ એટલે કે પાણી ચાટવાળા રહેશે. એ પછી રેન્ડમ રૂબલ મશીનરી ઇન સિમેન્ટ અથવા તો લાઇમ મોર્ટાર, એના માટે ક્વોન્ટિટી કેટલી રહેશે? તો કે 100 ક્યુબિક ફૂટ અથવા તો 2.83 મીટર ક્યુબ. તો એમાં કેટલા વસ્તુની જરૂર પડશે? તો કે 3 મેસન. મેસન એટલે કે કડિયા. તે પછી આવે છે 5 લેબર. 5 છે એ મજૂરોની જરૂર પડશે અને
0.25 એટલે કે 1/4 ટીસ્પૂન ની જરૂર પડશે. બરોબર, અને 5 દિવસ માટે જ બોલાવવામાં આવે છે, લાસ્ટ જ્યારે કામ પૂરું થઈ જાય ત્યારે પાણી છાંટવા માટે. તે પછી છે કે IPS ફ્લોરિંગ 1:2:4 4 સેન્ટીમીટર થીક, એટલે કે સિમેન્ટ કોન્ક્રીટ 1:2:4 4 સેન્ટીમીટર જાડું ઇન્ડિયન પેટર્ન સ્ટોન, એટલે કે IPS ફ્લોરિંગ, IPS નું કોઈ ફોર્મ શું થશે તો કે ઇન્ડિયન પેટર્ન સ્ટોન. બસ, એની ક્વોન્ટિટી ઓફ વર્ક શું રહેશે તો કે 40 મીટર² જેટલી રહેશે, અને એની અંદર મજૂરોની સંખ્યા શું આવશે તો કે 5 મેસન એટલે કે 5 ઘડિયા, 7 લેબર્સ એટલે કે 7 મજૂરો, અને 1 ભિસ્તીની જરૂર પડશે એટલે 1 પાણી ચટાવવાની જરૂર પડે. તે પછી નેક્સ્ટ આપણે જોઈએ કે 12 mm થીક સિમેન્ટ પ્લાસ્ટર. બરોબર, એટલે કે 12 mm જાડું સિમેન્ટ પ્લાસ્ટર જે કરવું હોય એના માટે ક્વોન્ટિટી ઓફ વર્ક શું રહેશે તો કે 40 મીટર² જેટલું રહેશે. બરોબર, અને એની અંદર જે મજૂરો અથવા તો જે આર્ટિસન છે કારીગર, એને કયા કયાની જરૂર પડશે તો કે 1 આપ છે એ મિસ્ત્રી, એટલે કે 0.5 અડધા દિવસ માટે મિસ્ત્રીની જરૂર પડશે. તે પછી 3 મેસન એટલે કે 3 કડિયા, 3 છે લેબર એટલે કે 3 મજૂરો, અને 1 છે ભિસ્તી એટલે કે 1 પાણી ચટવાની જરૂર પડશે. તે પછી નેક્સ્ટ છે ડોર્સ એન્ડ વિન્ડો ને વુડન ફ્રેમ, એટલે કે બારી બારણા માટે લાકડાની ફ્રેમો બનાવવાનું કામ છે, એના માટે કયા કયા વર્ક અને કેટલા વર્ક માટે કેટલા મજૂરોની જરૂર પડશે તો કે 6.4 ક્યુબિક ફૂટ માટે અથવા તો 0.18 મીટર ક્યુબ માટે 2 કારપેન્ટર એટલે કે 2 સુથાર અને 1 બેલદાર એટલે કે 1 મજૂરની જરૂર પડશે. તો આ જે આપણે જોયું એ જુદા જુદા કામ માટે જે મજૂરોની રિક્વાયરમેન્ટ છે, મજૂરોની જે જરૂરિયાત છે તે આપણે જોઈ. બરોબર, નેક્સ્ટ આપણે જોઈએ કે માર્કેટ રેટ્સ ફોર મટીરિયલ, એટલે કે જુદા જુદા જે મટીરિયલ્સ રહેલા છે એના બજારના જે ભાવ છે. બરોબર, માલ સામાનના બજારના જે હાલના ભાવ રહેલા છે 2016 પ્રમાણે આપણે બુક વાઇઝ જોઈએ છે. બરોબર, કારણ કે આપણે જ્યારે એક્ઝામ્પલ ગણશું ત્યારે પણ જે પણ રેટ્સ લેશું એ બુક પ્રમાણે જ લેશું, હાલના રેટ્સ પણ લેશું નહીં. એટલે તે આપણે જોઈએ છીએ તો કે વિવિધ માલ સામાનોના ભાવ નીચે ટેબલમાં આપણે દર્શાવ્યા છે. આ ભાવો છે એ સ્થાન અને સમય પ્રમાણે શું થાય છે, બદલાતા રહે છે. બરોબર, તો એની અંદર જોઈએ તો જે પણ મટીરિયલ રહેલું છે એનો યુનિટ દિશામાં મેઝર થશે તે અને એનો રેટ શું રહેલો છે એ વસ્તુ આપણે જોતા જઈશું. તો એની અંદર પહેલી જેલી છે સિમેન્ટ, સિમેન્ટ છે એ થેલી અથવા તો 50 કેજીની અંદર માપવામાં આવે છે, 1 બેગની અંદર 50 કેજી. એનો રેટ છે એ બજારનો કેટલો રહેલો છે તો કે 280 જેટલો રહેલો છે. તે પછી આવે છે બ્રિક્સ, બ્રિક્સ એટલે કે ઈંટો, ઈંટોના 1000 ઈંટો જો તમે સાથે લેવો જાઓ તો બજારનો ભાવ શું રહેલો છે તો કે 4000 રૂપિયા જેટલો રહેલો છે. તે પછી છે સેન્ડ એટલે કે રેતી, રેતીનો યુનિટ શું છે તો કે 1 મીટર ક્યુબ અને મીટર ક્યુબની અંદર માપવામાં આવે છે, અને તેનો રેટ કેટલો રહેલો છે તો કે 800 રૂપિયા રહેલો છે. તે પછી આવે એગ્રીગેટ, એગ્રીગેટ એટલે કે કપચી. બરોબર, કપચી છે એનો આપણે સેની અંદર મેઝર કરીએ છીએ તો કે 1 મીટર ક્યુબ અથવા તો એનો યુનિટ જે રહેલો છે 1 મીટર ક્યુબ છે, અને એનો રેટ શું આવશે તો કે 1000 જેટલો આવશે. એ પછી આવશે ફ્લેક્ડ લાઇમ એટલે કે ગુજાવેલો ચૂનો. બરોબર, એને આપણે સેની અંદર મેઝર કરશું તો કે 1 મીટર ક્યુબની અંદર મેઝર કરશું અને એનો પણ રેટ શું રહેલો છે તો કે 1000 રૂપિયા જેટલો રહેલો છે. એ પછી શું આવશે તો કે બ્રિક બેટ્સ એટલે કે ઈંટોના કટકા જે છે. બરોબર, તેનો યુનિટ શું રહેલો છે તો કે 1 મીટર ક્યુબ એટલે તો 1 મીટર ક્યુબની અંદર થશે, અને એનો ભાવ છે 1 મીટર ક્યુબનો એ કેટલો રહેશે તો કે 800 રૂપિયા રહેશે. તે પછી આવે છે વ્હાઇટ સિમેન્ટ એટલે કે સફેદ સિમેન્ટ. બરાબર, સફેદ સિમેન્ટ છે એનો રેટ છે એ કેટલો રહેલો છે તો કે 20 રૂપિયા પર કેજી અને 1000 રૂપિયા પર બેગ રહેલો છે. તે પછી આવે માઇલ્ડ સ્ટીલ બાર એટલે કે નરમ પોલાદના સળિયા, સ્ટીલના સળિયા, તો એ કેટલા યુનિટ આવશે તો કે એનો 1 કેજી યુનિટ આવશે, અને એનો રેટ છે 1 કેજીનો કેટલો રહેલો છે તો કે 45 રૂપિયા રહેલો છે. એ પછી આવે HYSD સ્ટીલ બાર એટલે કે ટોર સ્ટીલ બાર જેને આપણે કહીએ છીએ. બરોબર, જે હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ બાર હોય એને નો યુનિટ શું રહેલો છે તો કે 1 કેજી. બરોબર, એટલે કે 1 કેજીના કેટલા રૂપિયા આવે તો કે 46 રૂપિયા લેવામાં
આવે છે. તે પછી આવે 25 mm થી પોટાશ સ્ટોન, એટલે કે 25 mm જાડો રફ પોટાશ સ્ટોન હોય તો એ શેમાં મેઝર કરવામાં આવે છે, તો કે 1 મીટર સ્ક્વેરની અંદર મેઝર કરવામાં આવે છે. અને 1 મીટર સ્ક્વેરનો અંત જે પ્રાઇસ રહેલી છે એ શું રહેલી છે, તો કે 350 રૂપિયા રહેલી છે. તે પછી આવે 25 mm થી પોલિશ ડકોટા સ્ટોન, બરોબર, એટલે કે 25 mm જાડો પોલિશ ડકોટા સ્ટોન જે છે, બરોબર, એના નીડ શું રહેલો છે, કે 1 મીટર સ્ક્વેર, એટલે કે 1 મીટર સ્ક્વેરનો હેડ છે એ શું રહેલો છે, તો કે 400 રૂપિયા રહેલો છે. તે પછી આવે છે માર્બલ, એટલે કે આરસપહા. આરસપહાનો નીડ શું રહેલો છે, તો કે 1 મીટર સ્ક્વેર, અને 1 મીટર સ્ક્વેરનો જેનો રેટ છે એ શું રહેલો છે, તો કે 600 રૂપિયા. તે પછી આવે છે મોઝેક ટાઇલ, બરોબર, મોઝેક ટાઇલ છે એનો યુનિટ શું છે, તો કે 1 મીટર સ્ક્વેર, અને 1 મીટર સ્ક્વેરનો એનો રેટ શું રહેલો છે, તો કે 200 રૂપિયા. તે પછી આવે વ્હાઇટ ગ્લેઝ ટાઇલ, બરોબર, વ્હાઇટ ગ્લેઝ ટાઇલની સાઇઝ કઈ છે, તો કે 100 mm બાય 150 mm બાય 6 mm, બરોબર. તો એના માટે જે છે એ કેમાં એ મેઝર કરવામાં આવે છે, તો કે એ 1 નોસ અથવા તો 10 નોસ અથવા તો એક બોક્સની અંદર જે મેઝર કરવામાં આવે છે, અને એનો શું રેટ છે, તો કે 150 રૂપિયા, એટલે કે એક રીતનો ભાવ શું થશે, એક ટાઇલ્સનો ભાવ શું થશે, તો કે 15 રૂપિયા. પછી વલસાડી ટીક વુડ, એટલે કે વલસાડી સાગનું જે લાકડું છે એની અંદર મેઝર કરવામાં આવે, તો કે મીટર ક્યુબ, એટલે 1 મીટર ક્યુબનો છે એનો રેટ શું થશે, તો કે 63,000 રૂપિયા જેટલો થશે. એ પછી આવે છે સીપી વુડ, બરોબર, સીપી વુડ છે એની અંદર મેઝર કરવામાં આવે, તો કે 1 મીટર ક્યુબની અંદર, અને એના 1 મીટર ક્યુબનો રેટ શું થશે, તો કે 50,000 રૂપિયા થશે. તે પછી આવે છે સીજીઆઈ શીટ, બરોબર, એટલે કે લોખંડનો અને જસતનો ઢોળ ચઢાવેલા વળિયાવાળા પતરા, બરોબર, જે આપણે પતરા આવે છે, જે આપણે સ્ટીલના લોખંડના જે પતરા આવે છે, તે એનો આપણે મેઝર શામાં કરશું, એટલે એનો મેઝરિંગ યુનિટ શું થશે, તો કે 1 ક્વિન્ટલ, અને 1 ક્વિન્ટલનો જે ભાવ છે એ શું રહેશે, તો કે 4,000 રૂપિયા રહેશે. તે પછી આવે છે એસી કોરુગેટેડ સીટ, એટલે કે વળિયાવાળા એસી, એટલે કે એસ્બેસ્ટોસ સિમેન્ટ પતરા જે છે, જે સિમેન્ટના પતરા આપણે જેને કહીએ છીએ, તે એસીની અંદર મૂકવામાં આવશે, તો કે મીટર સ્ક્વેરની અંદર મેઝર કરવામાં આવશે, અને જે એનો 1 મીટર સ્ક્વેરનો જે ભાવ છે એ સેન્ટ કેટલો રહેલો છે, તો કે 200 રૂપિયા જેટલો રહેલો છે. તે પછી આવશે મેંગ્લોર ટાઇલ્સ, મેંગ્લોર ટાઇલ્સ છે એ 1000 નંગ પ્રમાણે આપણને મળે છે, અને 1000 નંગનો ભાવ શું રહેલો છે, તો કે 5,000 રૂપિયા રહેલો છે. તે પછી આવે છે વોટરપ્રૂફ પાવડર, વોટરપ્રૂફ પાવડર છે કે જેની અંદર મેઝર થાય, અને 1 કેજીનો રેટ છે એ કેટલો રહેલો છે, તો કે 20 રૂપિયા રહેલો છે. તે પછી આપણે જોઈએ ડિસ્ટેમ્પર, બરોબર, ડિસ્ટેમ્પર છે એ એની અંદર મેઝર થશે કિલોગ્રામની અંદર, અને 1 કેજીનો ભાવ છે, 1 કેજીનો જે રેટ રહેલો છે એ કેટલો રહેલો છે, તો કે 40 રૂપિયા. તે પછી આવે છે ઓઇલ પેન, ઓઇલ પેન છે એ કેની અંદર મેઝર થશે, તો કે લીટરની અંદર થશે, અને 1 લીટરનો જે રેટ રહેલો છે એ શું રહેલો છે, તો કે 250 રૂપિયા રહેલો છે. તે પછી આવે છે ટર્પેન્ટાઇન, બરોબર, તો ટર્પેન્ટાઇન છે એ શેમાં મેઝર થશે, તો કે લીટરની અંદર, અને 1 લીટરનો ભાવ છે એ શું રહેલો છે, તો કે 50 રૂપિયા રહેલો છે. તે પછી આવે છે વાર્નિશ, વાર્નિશનો છે એ શેમાં મેઝર થશે, તો કે એ પણ લીટરની અંદર મેઝર થશે, અને 1 લીટરનો જે રેટ રહેલો છે એ શું છે, તો કે 65, એટલે કે 65 રૂપિયા રહેલો છે. તે પછી આવે છે 12 mm થીક પ્લાયવુડ સ્ટીક, એટલે કે 12 mm જાડુ પ્લાયવુડનું જે લાકડું છે એની જે શીટ છે એનો કેની અંદર મેઝર કરવામાં આવશે, તો કે મીટર સ્ક્વેરની અંદર મેઝર કરવામાં આવશે, અને તેનો જે શીટનો ભાવ છે 1 મીટર સ્ક્વેરનો ભાવ છે એ શું રહેશે, તો કે 350 રૂપિયા રહેશે. તે પછી આવશે લાઇમ ફોર વ્હાઇટ વોશિંગ, એટલે કે દિવાલ ધોળવાનો જે ચૂનો છે, ચૂનો રહેલો છે એ શેમાં મેઝર થશે, તો કે કેજીની અંદર મેઝર થશે, અને 1 કેજીનો ભાવ છે એ શું રહેશે, તો કે 5 રૂપિયા રહેશે. તે પછી આવે એસ્પાર, એસ્પાર એટલે કે રાખ હતો, એ બિટ્યુમિનનો આપણે બંને કહી શકીએ, તો એનો જે યુનિટ છે એ શું રહેલો છે, તો કે કેજી છે, અને 1 કેજીનો ભાવ છે એ શું રહેલો છે, તો કે 25 રૂપિયા જેટલો રહેલો છે. પ્લાસ્ટર ઓફ પેરિસ બેગ, 25 કિલોની બેગનો ભાવ યુનિટ શું છે, તો કે બેગ વાઇઝ માઇઝર થશે, અને 1 બેગના રૂપિયા થશે 200 રૂપિયા. તે પછી આવે સ્ટોન, એટલે કે અનડ્રેસ, એટલે કે એને ફિનિશિંગ કરેલા વગરના જે સ્ટોન્સ જે રહેલા છે, પથ્થર રહેલા છે, નો
જે હિસામાં મેઝર કરવામાં આવશે તો કે મીટર ક્યુબની અંદર મેઝર કરવામાં આવશે, અને 1 મીટર ક્યુબનો રેટ છે એ શું રહેશે તો કે 400 રૂપિયા રહેશે. આપણે અલગ અલગ આ બધા છે એ ડિફરન્સ આઇટમના 2016 પ્રમાણેના માર્કેટના ભાવ જે રહેલા છે તે જોઈએ. તે પછી આપણે નેક્સ્ટ જોઈએ કે લેબર રેટ એટલે કે મજૂરીના દર, મજૂરીના ભાવ શું શું રહેલા છે. તો કે બાંધકામમાં વિવિધ પ્રકારના મજૂરો અને કારીગરોની જરૂર પડે છે. આવા મજૂરો અને કારીગરોના મજૂરીનો દર છે એ આપણે આગળ જે ટેબલ આપેલું છે તેમાં જોયું. આ દર છે એ સમય અને સ્થળ પ્રમાણે બદલાતા રહે છે, બરોબર. તેમાં ફર્સ્ટ ઓફ ઓલ છે કે મિસ્ત્રી એટલે કે મેઇન મેસન, એટલે કે મિસ્ત્રી જે છે એટલે કડીઓ, મુખ્ય કડીઓ, એનો ભાવ શું રહેશે તો કે 400 રૂપિયા. એ પછી આવે મેસન, મેસન એટલે કે કડીઓ, કડિયાના રૂપિયા એક દિવસના કેટલા રહેશે તો કે 300 રૂપિયા, બરોબર. તે પછી આવે છે મેલ લેબર એટલે કે પુરુષ મજૂર, જેને આપણે બેલદાર તરીકે ઓળખીએ છીએ, તો બેલદાર જે છે એના એક દિવસનો ભાવ શું રહેશે તો કે 200 રૂપિયા. એ પછી આવે ફિમેલ લેબર એટલે કે સ્ત્રી મજૂર, એનો એક દિવસની મજૂરી શું રહેશે તો કે 180 રૂપિયા. એ પછી આવે છે ભીસ્તી, બરોબર, ભીસ્તી એટલે કે પાણી છાંટવાવાળો, અને એનો એક દિવસનો મજૂરી છે એ શું રહેશે તો કે 200 રૂપિયા રહેશે. એ પછી કાર્પેન્ટર એટલે કે સુથાર, સુથારની મજૂરી છે એક દિવસની કેટલી રહેશે તો કે 300 રૂપિયા. એ પછી આવે બ્લેક સ્મિથ એટલે કે ફીટર, જે આપણે લુહાર કહીએ છીએ, બરોબર, તે છે તેની મજૂરી છે એક દિવસની કેટલી રહેશે તો કે 300 રૂપિયા રહેશે. તે પછી આવે પેઇન્ટર, પેઇન્ટર એટલે કે કલર કામ કરતા હોય તે, અને તેની એક દિવસની મજૂરી શું રહેશે તો કે 250 રૂપિયા રહેશે. એ પછી આવે વ્હાઇટ વોશર એટલે કે ધોળના, બરોબર, ચૂનો જે લગાડના હોય દિવાલ ઉપર એને આપણે વ્હાઇટ વોશર ઓકે, અને એના એક દિવસનો રેટ છે એ શું રહેશે તો કે 200 રૂપિયા રહેશે. તે પછી આવે પ્લમ્બર, પ્લમ્બર જે છે એટલે કે પાઇપલાઇનનું ને એનું ફિટિંગ કરતા હોય આપણે પ્લમ્બર કહીએ, તો પ્લમ્બર છે એની એક દિવસની મજૂરી છે એ શું રહેશે તો કે 300 રૂપિયા. અને તે પછી આવે છે વોચમેન એટલે કે ચોકીદાર, ચોકીદારની એક દિવસની મજૂરી શું રહેશે તો કે 200 રૂપિયા, બરોબર. આ બધી વસ્તુ છે અલગ અલગ આપણે જે મજૂરો અથવા તો કારીગરની જે જરૂર પડે છે એના જે રેટ છે તે આપણે જોયા, ઓકે. આપણે આ વિડીયો લેક્ચરની અંદર મુખ્ય 3 ટોપિક છે એ જોયા, જેમાં પહેલું પહેલું હતું કે શું હતું તો કે ટાસ્કવર્કના અસર કરતા પરિબળો હતા, કે વિવિધ ટાસ્કવર્કના અસર કરતા પરિબળો શું હતા, તો કે કામનો પ્રકાર, કામના સ્થળની આબોહવા, કામના સ્થળ કઈ જગ્યાએ આવેલું છે એ, પછી મજૂરોની સ્કિલ શું છે, એની પરિસ્થિતિ શું છે, પછી મજૂરી કામ આપણે કઈ રીતે આપેલું છે, મજૂરીના દર, પ્રોત્સાહન, કામની ગુણવત્તા, પછી નંબર ઓફ લેબર, આ બધા જોતા એ શું હતા તો કે ટાસ્કવર્કના અસર કરતા પરિબળો હતા. તે પછી આપણે વિવિધ પ્રકારના કામો માટેના જોઈતા મજૂરો અથવા તો કારીગરોની સંખ્યા કેટલી જોઈએ યુનિટ વાઇઝ આપણે જોયું. તે પછી માલસામાનના બજારના ભાવ એટલે કે માર્કેટ રેટ્સ ઓફ મટીરિયલ્સ જોઈએ એઝ પર 2016 જે પ્રમાણે બુકમાં આપેલા છે તે, અને તે પછી આપણે જોયું મજૂરીના દર એટલે કે અલગ અલગ કારીગર અથવા તો મજૂરીના જે પ્રકાર છે એના પ્રતિ દિવસ છે એ કેટલા મજૂરી લે છે તે આપણે જોયું, બરાબર. ઓકે, થેન્ક યુ.